ફરિયાદ. છેલ્લા 3 વર્ષથી દુષ્કૃત્ય આચરતા હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. ભાયોદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ છે. 2 સંતો સહિત 3 વ્યક્તિઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. ધરમ સ્વરૂપ દાસ સ્વામી સામે આ ફરિયાદ થઈ છે. નારાયણ સ્વરૂપ દાસ સ્વામી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મયુર કાસોદરિયા સામે પણ ફરિયાદ થઈ છે. ગૌરવ અમર સાથે જોડાય છે. ગૌરવ, 2 સાધુ અને 1 શખ્સ સામે ફરિયાદ થઈ છે. ગૌરવ, જનક સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સંતો અને 1 અન્ય વ્યક્તિ એમ 3 સામે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે. 3 વર્ષથી 1 મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે આ બનાવ છે તે બન્યો હોવાની વિગતો છે તે સામે આવી છે. આઈપીસી કલમ 374 2N 313 114 અંતર્ગત આ ફરિયાદ છે તે નોંધાડી છે. પોલીસ ફરિયાદની અંદર 24 કલાકથી વધુ સમય વીત્યો હોવા છતાં પણ પોલીસ દ્વારા માહિતી છે તે જાહેર કરવામાં નહોતી આવી, પરંતુ તાજેતરની અંદર જે માહિતી મળી રહી છે તે મુજબ ધર્મ સ્વરૂપ દાસ સ્વામી, નારાયણ સ્વરૂપ દાસ સ્વામી અને મયુર કાસોદરિયા નામના વ્યક્તિ છે કે તેમની સામે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા હવે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ આભાર. એક મોટી ખબર આલ્બા સામે આવી રહી છે જેમાં જે સાધુઓ છે, ધરમ સ્વરૂપ દાસ સ્વામી સામે ફરિયાદ, નારાયણ સ્વરૂપ દાસ સ્વામી સામે ફરિયાદ, મયુર કાસોદરિયા સામે ફરિયાદ. મોરબીમાં